નમસ્તે વાલી મિત્રો, કેમ છો બાળકો? મજામાં છો ને? હા, જય સ્વામિનારાયણ. અત્યાર સુધી તમે બધા ઘણા વિડીયો જોયા, ભાષાના અને ગણિતના અને ઇંગ્લિશના, અને હે ને, ભણી ભણીને કંટાળો આવી ગયો છે ને. તો આજે આપણે મનોરંજન કરીએ થોડું, હે ને. વાર્તા સાંભળવી છે તમારે બધાને, હે ને. તો આજે આપણે વાર્તા સાંભળીશું, પણ એ પહેલાં થોડું ભગવાનનું નામ તો લેવું પડે ને, હે ને. તો આજે આપણે પહેલાં પ્રાર્થના કરીએ અને પછી હું તમને વાર્તા કહીશ, હે ને. તો ચલો હાથ જોડીને આંખો બંધ કરી દો બધાએ. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વિદ્યારંભ શિષ્યામિ સિદ્ધિ ભવતુ મે સદા, સિદ્ધિ ભવતુ મે સદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય, ગુરુર્સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો આજની શરૂઆત આપણે વાર્તાથી કરીશું, હે ને. વાર્તા સાંભળવી ગમે છે ને તમને બધાને? આ પહેલા તમને ટીચર એક વખત વાર્તા કીધી હતી, યાદ છે તમને? હા, શેની વાર્તા કીધી હતી? ઉંદરભાઈની. કોની વાર્તા કીધી હતી? ઉંદરની. કીધી હતી ને? કેવો ઉંદર? સાત પૂંછડી વાળો. કેવો? સાત પૂંછડી વાળો, હે ને. તો આજે આપણે બકરીબેનની વાર્તા સાંભળીશું. કોની વાર્તા સાંભળીશું? બકરીની. બકરી જોઈ છે તમે બધાએ, હે ને. બકરી કેવું બોલે ખબર છે? બે 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 એવું બોલે ને. તો એવા બકરીબેનની આજે આપણે વાર્તા સાંભળીશું. ચલો શાંતિથી સાંભળજો, હો, બહુ મજા આવશે તમને. હા ચલો. એક હતા બકરીબેન. કોણ હતું? બકરીબેન. એ બકરીબેનને કેટલા બચ્ચા હતા ખબર છે? સાત. કેટલા? સાત ભટુડા બચ્ચા. બકરીના બચ્ચાને શું કહેવાય ખબર છે? ભટુડા કહેવાય, હે ને. તો એ બકરીબેનને સાત ભટુડા હતા. બકરીબેનને અને એના બચ્ચા હતા, પણ એ લોકોને રહેવા માટે ઘર નહોતું. આપણે તો ઘરમાં રહીએ છીએ ને, તમે ઘરમાં રહો છો ને. હા, પણ એમને રહેવા માટે ઘર નહોતું. તો બકરીબેનને વિચાર આવે છે કે ચાલને હું આ બધા ભટુડાને લઈને રસ્તાની વચ્ચોવચ બેસી જાઉં. તો બકરીબેન તો એક દિવસ છે ને બધા બચ્ચાને લઈ અને રસ્તાની વચ્ચોવચ બેસી ગયા. પછી થોડી વાર થઈને એટલે એક ગાડું આવ્યું. હવે એ ગાડાની અંદર શું ભરેલું હોય છે ખબર છે? શેરડી જોઈ છે તમે? શેરડી. એવી શેરડીના મોટા મોટા સાંઠા ભરેલા હોય છે. હવે બકરીબેન અને એમના બચ્ચા તો રસ્તાની વચ્ચોવચ બેઠા હોય છે. તો પેલો ગાડાવાળો જાય કઈ રીતે, હે ને. એટલે પેલો ગાડાવાળો શું કહે છે? બકરી બકરી વચમાંથી ઊભી થા. શું કહે છે? બકરી બકરી વચમાંથી ઊભી થા. બકરીબેનને તો ગુસ્સો આવી ગયો કે મને બકરી કીધું. એટલે શું કહે છે? કે મને બકરીબેન કહેશો ને તો જ હું તો અહીંયાથી ઊભી થઈશ, નહીતર હું અહીંયાથી ઊભી નહીં થઉં. પેલા ગાડાવાળાને તો જવાની જગ્યા જોઈએ છે, એટલે ગાડાવાળો શું કહે છે? બકરીબેન બકરીબેન વચમાંથી ઊભા થાવ ને. પાછું બકરી તો શું કહે છે? હું ઊભી તો થઉં, પણ તમે મને થોડા શેરડીના સાંઠા આપો ને તો જ હું તો અહીંયાથી ઊભી થઉં, નહીતર હું અહીંયાથી ઊભી નહીં થઉં. એટલે પેલા ગાડાવાળાને તો જવું હતું, એટલે થોડા શેરડીના સાંઠા આપ્યા. એટલે બકરીબેન એ લઈ અને ઊભા થઈ ગયા બચ્ચાને લઈને. અને એવું ગાડું હતું એ જતું રહ્યું. પછી બકરીબેન તો પેલા શેરડીના સાંઠા હતા ને એ લઈ અને જંગલમાં જઈ અને એક જગ્યાએ સંતાડીને મૂકી દીધા. પાછા ફરીથી બકરીબેન તો બધા ભટુડાને લઈ અને રસ્તાની વચ્ચોવચ આવી અને બેસી ગયા. પાછી થોડી વાર થઈ એટલે બીજું ગાડું આવ્યું. એ બીજા ગાડાની અંદર શું ભરેલું હતું ખબર છે? તમે ગોળ ખાવ છો ને? ગોળ જોયો છે? કેવો લાગે ગોળ? મીઠો મીઠો લાગે ને. તો એવો ગોળ ભરેલો હોય, તો ગોળના મોટા મોટા રવા ભરેલા હતા. તો હવે એ ગાડાને જવાની તો જગ્યા નથી. બકરીબેન એમના બચ્ચા રસ્તાની વચ્ચોવચ બેઠેલા હતા ને. પાછું પેલા ગાડાવાળાએ શું કીધું? બકરી બકરી વચમાંથી ઊભી થા.
પાછી બકરીને તો ગુસ્સો આવ્યો. બકરી શું કહે છે કે મને બકરી નહીં કહેવાનું, મને બકરી બેન કહેવાનું. મને બકરી બેન કહેશો ને તો જ હું તો અહીંયાથી ઊભી થઈશ, નહીતર હું અહીંયાથી ઊભી નહીં થઉં. પાછા ગાડાવાળાને તો જવું હતું એટલે કહે છે બકરી બેન મંચમાંથી ઊભા થાવ ને. પાછી બકરી શું કહે છે હું ઊભી તો થઉં પણ તમે મને ઘોડના રવા આપો ને થોડા તો જ હું તો અહીંયાથી ઊભી થઉં, નહીતર હું અહીંયાથી ઊભી નહીં થઉં. પાછા પેલા ગાડાવાળાએ તો એમને બકરી બેનને થોડા ઘોડના રવા આપ્યા, એ બકરી બેન વચમાંથી ઊભા થઈ ગયા અને ગાડું હતું એ જતું રહ્યું. પાછા બકરી બેન તો પેલા ઘોડના રવા હતા ને એ લઈને જંગલમાં પેલું શું મૂક્યું હતું, શેરડીના સાથા સંતાડે હતા ને ત્યાં જઈને પાછા સંતાડીને મૂકી દીધું. પાછા બકરી બેન તો ફરીથી બચ્ચાને લઈને રસ્તાની વચ્ચોવચ બેસી ગયા. થોડી વાર થઈ એટલે ત્રીજું ગાડું આવ્યું. એ ત્રીજા ગાડામાં શું ભરેલું હતું, ટોપરું. ટોપરું ભાવે છે ને તમને, એ ટોપરું ભરેલું હતું, ટોપરાની કાછડીઓ ભરેલી હતી. તો ગાડાવાળાને જવાની તો જગ્યા નથી, એ ગાડાવાળો શું કહે છે બકરી બકરી પચમાંથી ઊભી થા. પાછો બકરી બેનને તો ગુસ્સો આવ્યો. પાછા બકરી બેન શું કહે છે કે મને બકરી બેન કહેશો ને તો જ હું તો અહીંયાથી ઊભી થઈશ, નહીતર હું અહીંયાથી ઊભી નહીં થઉં. પાછા પેલા ગાડાવાળાને તો જવું હતું, એ શું કહે છે બકરી બેન મંચમાંથી ઊભા થાવ ને. પાછી બકરી શું કહે છે કે હું ઊભી તો થઉં પણ તમે મને થોડી ટોપરાની કાચલીઓ આપો ને તો જ હું તો અહીંયાથી ઊભી થઉં, નહીતર હું અહીંયાથી ઊભી નહીં થઉં. પેલા ગાડાવાળાએ બકરી બેનને પાછી થોડી ટોપરાની કાચલીઓ આપી, બકરી બેન લઈ અને ઊભા થઈ ગયા અને ગાડું હતું એ જતું રહ્યું. પાછા બકરી બેન તો એ ટોપરાની કાછડીઓ લઈ અને ક્યાં ગયા, જંગલમાં. જંગલમાં શું મૂકેલું હતું, ઓલા શેરડીના સાઠા અને ઘોડનો રવો મૂકેલો હતો ને ત્યાં ગયા. અને બકરી બેન તો ત્યાં ગાડે બધું મૂકી દીધું. પછી બકરી બેનને વિચાર આવે છે કે હવે હું એ આવું સરસ મજાનું ઘર બનાવું તો હે ને. તો બકરી બેને શું કર્યું, ઓલા શેરડીના સાઠા હતા ને એના પાયા રોપ્યા. પાયા તો રોપવા પડે ને હે ને, તો બકરી બેને શેરડીના સાઠા હતા ને એના પાયા રોપ્યા. પછી ઓલો ઘોડ હતો ને એની શું બનાવી, ભીત બનાવી, આવી સરસ મજાની ભીત બનાવી. અને પછી ઓલી ટોપરાની કાચલીઓ હતી ને એનું સરસ મજાની ઉપરની છત બનાવી. ઉપરનું છત બનાવી પડે ને, અંદર પાણી ને બધું અંદર આવી જાય ને. બકરી બેને સરસ મજાનું ઘર તૈયાર કરી દીધું. પછી બકરી બેન અને એમના બચ્ચા એમાં રહેવા લાગ્યા. એક દિવસ છે ને બકરી બેન પાણી ભરવા જતા હોય છે, તો પેલા ભટુડાઓ હોય છે ને એમના બચ્ચાઓ એમને શું કહે છે કે ભટુડાઓ ભટુડાઓ હું પાણી ભરવા જઉં છું પણ છે ને તમે કોઈ આવે ને તો દરવાજો ખોલતા નહીં, અને હું આવું અને એમ કહું ને કે ઘર કેરી ભીતલડી શેરડી કેરા સાઠા કાછલીએ ઘર છાયા બચ્ચા બારણા ઉગાડો બચ્ચા બારણા ઉગાડો. હું આવું કહું ને તો જ તમારે દરવાજો ખોલવાનો, નહીતર દરવાજો ખોલવાનો નહીં. બધા બચ્ચા કહે છે સારું. પણ બકરી બેન આવું કહેતા હોય છે ને તે વખતે એમના ઘરની પાછળ કોણ સંતાયું હોય છે ખબર છે, વાઘ. કોણ સંતાયું હોય છે, વાઘ. એ વાઘ બધું સાંભળી ગયો. પછી બકરી બેન તો જેવા પાણી ભરવા ગયા ને એવો વાઘ ધીમે 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 કરીને આવ્યો અને આવી અને દરવાજો ખખડાયો પણ એ કઈ બોલ્યો નહીં. એટલે પેલા ભટુડા હતા ને એમને એમ થયું કે મારી મમ્મી આવી ગઈ હવે પાણી ભરીને. તે તો દરવાજો ખોલવા જાય છે પણ પેલું સૌથી નાનું ભટુડું હોય છે ને એ ના પાડે છે કે આ આપણી મમ્મીનો અવાજ નથી, આ તો બીજા કોઈનો અવાજ છે, આપણે દરવાજો ના ખોલીએ. પણ પેલા બીજા બધા ભટુડા હતા ને એ તો માન્યા જ નહીં અને દરવાજો ખોલી દીધો. પણ પેલું નાનું ભટુડું હતું ને એ તો ઘરમાં એક છે ને તો કોઠી પડી હતી ને એની પાછળ સંતાઈ ગયું. પછી પેલા ભટુડાઓ તો દરવાજો ખોલ્યો, વાઘ આવ્યો અને વાઘ આવી અને બધા ભટુડાને ખાઈ ગયો. પછી વાઘ તો જતો રહ્યો ખાઈને. થોડી વાર થઈ ને પેલા બકરીબેન પાણી ભરવા ગયા હતા ને, એ બકરીબેન પાણી ભરીને આવે છે. આવીને જોવે છે તો દરવાજો તો ખુલ્લો હોય છે, અંદર એક બી ભટુડું નહીં હોતું. પછી બકરીબેન તો બે 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 કરે છે પણ કોઈ દેખાતું નથી. પેલું નાનું ભટુડું હોય છે ને એ સંતાયેલું હોય છે, એ ધીમે ધીમે એની મમ્મીનો અવાજ સાંભળ્યો ને એ ધીમે 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 બહાર આવ્યું અને શું કહે છે ખબર છે કે મમ્મી મમ્મી વાઘ આવ્યો તો અને વાઘ આવીને આપણા બધા ભટુડાને ખાઈ ગયો. પછી બકરી બેન અને પેલું નાનું ભટુડું હતું ને એ તો રડવા લાગ્યા.
પછી બકરી બેન છે ને બીજા દિવસે પાછા ફરીથી પાણી ભરવા જતા હોય છે. તો આજે પણ બકરી બેને શું કીધું પેલા ભટુડાને કે હું પાણી ભરવા જઉં છું અને હું આવીને એમ કહું ને કે ઘર કેરી ભીતલડી શેરડી કેરા સાથા કાચલી એ ઘર છાયા બચ્ચા બારણા ઉગાડો બચ્ચા બારણા ઉગાડો. તો તારે દરવાજો ખોલવાનો નહીં તો દરવાજો ખોલવાનો નહીં. પણ આજે છે ને બકરી બેન પાણી ભરવા જતા નથી પણ પેલો વાઘ સંતાયેલો આજે પણ વાઘ સંતાયો હતો ઘરની પાછળ આજે પણ સાંભળતો હતો. એટલે બકરી બેન છે ને પેલા વાઘને સંભળાવવા માટે કહેતા આજે બકરી બેન પાણી ભરવા ન ગયા. પણ બકરી બેને શું કર્યું ખબર છે આજે મોટું તપેલું લઈ અને તપેલાની અંદર ગરમ ગરમ પાણી કર્યું. ગરમ પાણીથી શું થાય ખબર છે તમને દાજી જવાય ને તેવું મોટું તપેલું લઈને એમાં ગરમ ગરમ પાણી કર્યું અને બકરી બેન અને પેલું નાનું ભટુડું હતું ને દરવાજાની પાછળ સંતાઈ ગયા. પછી થોડી વાર થઈ ને એટલે પેલા વાઘને એમ થયું કે આજે પણ બકરી પાણી ભરવા ગઈ. એટલે વાઘ પાછો ધીમે 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 કરતો આવ્યો અને દરવાજો ખખડાવ્યો. વાઘે જેવો દરવાજો ખખડાવ્યો ને એવું જ બકરી બેને ધીમે રહીને દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલ્યો અને વાઘ ધીમે ધીમે કરતો અંદર આવ્યો ને બકરી બેન તો દરવાજાની પાછળ સંતાઈ ગયા. વાઘ જેવો ઘરમાં આવ્યો ને એવો બકરી બેને ઊંચો આમ પાછળથી ધક્કો મારી અને પેલું ગરમ ગરમ પાણી હતું ને તપેલામાં એમાં નાખી દીધો. એટલે વાઘનું પેટ ગરમ ગરમ હતું ને પાણી તો વાઘનું પેટ ફાટી ગયું અને બધા ભટુડાઓ હતા ને બે 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 કરતા બહાર આવી ગયા અને એમની મમ્મી પાસે હસી મજાક કરવા લાગ્યા. પછી બકરી અને એના બચ્ચાઓ શાંતિથી રહેવા લાગ્યા અને વાઘ હતો તે મરી ગયો. આવીને મજા એને તો આવતા પીરિયડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.